नमस्कार मित्रों, जय हिंद, जय जवान, जय किसान। आज बात करीशू के गुजरात सरकारे घणा बधा निर्णय लीधा छे, तेमांथी आपणे आज एक निर्णयनी वात करीशू कि खेडूतना मृत्यु बाद जे वारसाई दीकरीना संतानो माटे करवामां आवे छे तेमां सरकारे स्टेम्प ड्यूटीमां राहत आपी छे। तो जाणी लईए, आपने कोईपण प्रकारनो प्रश्न होय तो मने व्हाट्सअप करजो 9143554 नंबर ऊपर मने व्हाट्सअप करी शको छो। अमे तमारा प्रश्ननो योग्य समाधान लावानो प्रयत्न करीशू। तो शुरू करिए, तो मित्रों शुरू करिए। पहला तो आपणे ए वात करी लईए कि वारसाई अने हयातीमां हक दाखल वच्चेनो तफावत शुं छे। दाखला तरीके एक व्यक्ति छे, ए पोते जीवित छे, बराबर छे, अने एमना छोकराओने जमीनमां नाम चढ़ावा छे, बराबर छे। तो ये जीवित छे एटले वारसाईनी अंदर नाम चढ़ावा छे एटले ए हयातीमां हक दाखल थयो कहेवाय। એટલે ફક્ત તમારે યાતીમાં હક દાખલનું ફોર્મ ભરવાનું છે, જે ઓફલાઈન ફોર્મ છે, ઓનલાઈન ફોર્મ નથી। જ્યારે બીજી વસ્તુ કે આ વ્યક્તિ છે એ પોતે ઓફ થઈ ગયો છે, હવે વારસાઈના નામ એમના છોકરાઓના નામ રહી ગયા છે, તો મારે વારસાઈ કરાવવાની થશે। એ વારસાઈ માટે મારે iora.gov.in વેબસાઈટ ઉપર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું થશે। તો આપને જરૂર હોય કેવી રીતે ફોર્મ ભરવું તો મને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો। તો શરૂ કરીએ આજનો, કે ખેડૂતની વારસદાર પુત્રીના સંતાનોને સ્ટેમ્પ ડ્યુટીમાંથી એ માફી આપવામાં આવી છે। તો ખેડૂત ખાતેદારના અવસાન બાદ કરાતી વારસાઈ વખતે મૃતક ખેડૂતની દીકરીના સ્થાન જે તેના સંતાનો છે, દીકરીના સંતાનો છે, એમને જો વારસાઈ કરવી હોય તો પહેલાં શું કરવું પડતું હતું, સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હતી 4.90% દરે। તેમાંથી મુક્તિ આપી હવે ફક્ત ₹300 તમે સ્ટેમ્પ કરાવશો તો એ મિત્રો માન્ય ગણવામાં આવશે। હવે આમાં કેવું છે, જો કોઈ એક વ્યક્તિ છે, બરાબર છે, એમના દીકરીના નામ અને એમના દીકરાના નામ તો કોઈ પણ મિત્રો સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર ચડી જતા હતા। જ્યારે દીકરીના નામ ચડાવવા માટે, દીકરીના છોકરાના નામ ચડાવવા માટે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હતી, એ હવે સ્ટેમ્પ ડ્યુટીમાંથી શું આપવામાં આવી છે, માફી આપવામાં આવી છે। હવે ફક્ત ₹300 તમારે સ્ટેમ્પ ભરવાનો રહેશે। તો ખૂબ સારી બાબત કહી શકાય કે ફક્ત ₹300ની સ્ટેમ્પ લઈ અને તમે દીકરીના સંતાનો પણ એ વારસાઈ કરાવી શકશે। મેં અગાઉ પણ એક વિડીયો બનાવેલો કે સ્ટેમ્પ ડ્યુટી કેવી રીતે ગણાય, તો એ વિડીયો તમે જોઈ લેજો। કોઈને જરૂર હોય તો નીચે હું ડિસ્ક્રિપ્શન લિંકમાં એ મૂકી દઈશ। તો આજનો આ હતો કે હવે જો દીકરીના સંતાનોને વારસાઈ કરાવવી હશે તો સ્ટેમ્પ ડ્યુટીમાંથી રાહત, ફક્ત ₹300 ભરી અને વારસાઈ થઈ શકશે। અન્ય કોઈપણ પ્રકારનો આપને જરૂર હોય તો મને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો। થેન્ક યુ, આભાર। જય જય ગરવી ગુજરાત।